मैदानो उपयोग कर्या वगर 100% घऊना लोट माथी बनती आ खारी तमने बेकरी नी खारी तो भूलावी ज देशे। हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। दिवाळी ना दरेक नाश्ता तो तमे बनावी लीधा हशे, परंतु आज हूँ तमारी साथे शेयर करीश घऊना लोट माथी बनती खारी, जे नाना बाळको अनलिमिटेड खाशे तो पण बिलकुल वांधो नहीं थाय। तो एना माटे तमारे आवी रीतना मारी चेनल ने सब्सक्राइब करी बाजूमां आपेल बेल बटन प्रेस करवानो छे, जेथी मारा दरेक वीडियोस नी नोटिफिकेशन तमने बधाथी पहेला मळे। तो चलो आपणे जोईए रेसिपी। एना माटे मैं अहींया घऊनो लोट 250 ग्राम, नमक स्वाद अनुसार, मोटी 2 चमची तेल, थोड़ो एवो मेंदो अने घी लीधेला छे। फ्रेंड्स, मेंदानो उपयोग आपणे लोट बांधवामां बिलकुल नथी करवाना। हवे अहींया मैं जे लोट लीधेलो छे एमां मोटी 2 चमची जेटलू तेल, नमक, बधी वस्तु आपणे एटले के आ त्रणेय वस्तु आपणे सरस रीतना मिक्स करी लेवानी छे अने पाणी एड करी अने रोटली करता थोड़ो एवो कड़क, फ्रेंड्स हूँ हजी पाछू बोलू छूँ, थोड़ो एवो कड़क लोट बांधवानो छे। अहीं आपणे मोटी पड़तू मळ नथी नाखवानुं, परंतु ज्यारे 250 ग्राम लोट होय त्यारे मोटी 2 चमची तेल नाखवानुं छे। हवे तेमां पाणी एड करी अने सरस रीतना लोट बांधी लेशुं। नॉर्मली ઘણાના ઘરે રોટલીનો જે કડક લોટ બંધાતો હોય છે તેવી જ રીતનો લોટ છે। હવે આવી રીતના તેલનું મોણ દઈ અને આ લોટને આપણે 10-15 મિનિટ સાઈડમાં રાખવાનું છે। તમે જુઓ છો આ લોટ એકદમ સોફ્ટ નહીં અને એકદમ ઢીલો પણ નહીં, એવો મીડિયમ છે। હવે તમારે રેગ્યુલર ઘીમાં 2-3 ચમચી મેંદો એડ કરવાનો છે। ફ્રેન્ડ્સ, આનું સિમ્પલ માપ એક જ છે, જેટલું ઘી હોય તેના કરતાં ડબલ મેંદો જોઈશે અને સ્લરી બિલકુલ ઘાટી પણ નહીં અને એકદમ આછી પણ નહીં એવી લેવાની, અને ભૂલમાં પણ આપણે ખોટું ઘી એટલે કે ડાલડા ઘીનો ઉપયોગ બિલકુલ નથી કરવાના। આપણે ફક્ત ને ફક્ત ચોખ્ખું ગાયનું અથવા તો ભેંસનું ઘી જ વાપરવાના છીએ અને સ્લરી આવી રીતની રાખવાની। હવે તેને પણ આપણે સાઈડમાં રાખી દઈશું। તો ફ્રેન્ડ્સ, હવે 10 મિનિટ થઈ ગઈ છે અને આપણો લોટ પણ સેટ થઈ ગયો છે। તો આવી રીતના હું પ્લેટફોર્મને ક્લીન કરી અને સરસ રીતના લોટને મસરી લઈશ। લોટને ફક્ત 1-2 મિનિટ સુધી જ મસરવાનો છે અને તેમાંથી આવી રીતના મોટા લુવા કરી લેવાના છે। જો તમને એક જ સરખી સાઇઝના લુવા કરવા હોય તો તમે આવી રીતના મોટી પોઈણી કરી અને ચાકા વડે કટ કરશો એટલે બધા લુવા એક જ સરખા થશે। તો હવે અહીંયા બધા લુવા થઈ ગયા છે, તો આપણે હાથ વડે પ્રેસ કરી અને જેવા રોટલીના લુવા હોય એટલે કે રોટલીના જેવા ગોયણા હોય એવી જ રીતના આને દબાવતા જશું અથવા તો આવી રીતના હાથ વડે ગોળ કરી અને લુવા તૈયાર કરી લેશું। તો હવે અહીંયા આવી રીતના રોટલી બનાવવાના બધા લુવા બનીને તૈયાર થઈ ગયા છે, તો આપણે તેમાંથી મોટી મોટી સાઇઝની રોટલીઓ વણવાની છે। ફ્રેન્ડ્સ, હવે એકસાથે કેટલી રોટલી વણવી અથવા તો ખારીના લેયર માટે કેટલી રોટલી જરૂરી છે તે જોઈ લઈએ। અહીંયા આપણે એક ખારી બનાવવા માટે મિનિમમ 3-4 લેયર કરશો તો આપણી ખારી એકદમ સરસ બનશે। હવે વળાવવા માટે પણ મેં અહીંયા રેગ્યુલર લોટ જ લીધેલો છે જે ઘઉંનો છે। તમારે એવું લાગે કે ઘઉંના લોટમાં થોડું એવું ચોટતું જાય છે તો સાથે સાથે થોડો એવો મેંદો તમે છાંટી શકો। તો આવી રીતના આપણે મોટી મોટી રોટલીઓ વણી લેવાની છે અને રોટલીની સાઇઝની અને રોટલીનો જ શેપ આપવાનો છે, એટલે કે બહુ વધારે જાડી પણ નહીં અને બહુ પતલી પણ નહીં। અને તમે જુઓ છો એમ જો કિનારી થોડી એવી જાડી લાગતી હોય તો એ પણ તમે પતલી કરી શકો। હવે અહીંયા બધી રોટલી હું વણીને તૈયાર રાખું છું, તમે જુઓ છો એમ આપણે એકસાથે 3-3 રોટલીની ખારીના લેયર બનાવીશું। તો આપણે 3 રોટલી પહેલાં તો અલગ કરી લીધેલી, હવે અહીંયા હું આપણી બનાવેલી જે સ્લરી છે તેને હું ચોપડી દઈશ, તમે હાથનો પણ ઉપયોગ કરી શકો છો જેના લીધે સરસ સ્પ્રેડ થશે। જે ઓઇલનું બ્રશ આવે છે તેનાથી પણ સ્પ્રેડ કરી શકાય। આ પેસ્ટ છે એટલે બને ત્યાં સુધી આવી રીતના હાથનો જ ઉપયોગ કરવો। હવે આવી રીતના એક રોટલી પર આપણી પેસ્ટ છે સ્પ્રેડ થઈ ગઈ છે, તો તેના ઉપર થોડો એવો આપણે લોટ છાંટી લેશું। આ લોટનો પણ ઉપયોગ મેં અહીંયા મેંદાનો કરેલો છે, તમે ઘઉંનો પણ કરી શકો। હવે આવી રીતના બીજી રોટલી ઉપર મૂકી અને અગેઇન આ રોટલી પર પણ આપણે જે આપણી પેસ્ટ છે જે મેંદા અને ચોખ્ખા ઘીની બનેલી છે તેને સ્પ્રેડ કરી લેશું। ફ્રેન્ડ્સ, બને ત્યાં સુધી વચ્ચે લગાડવામાં મેંદાનો ઉપયોગ કરવો, કારણ કે આટલો મેંદો હાર્મફુલ બિલકુલ નથી અને આ સરસ રીતના કૂક થઈ જશે એટલે બિલકુલ નહીં નડે પચવામાં। હવે તેના પર પણ આવી રીતના લોટ છાંટી અને ત્રીજી રોટલી વાળી અને એના પર પણ આપણે પેસ્ટ અને લોટ છાંટી લેવાનો છે। તો હવે અહીંયા ત્રણેય રોટલી પર મેંદો અને પેસ્ટ સ્પ્રેડ થઈ ગયા છે, તો હવે મેઇન વાળવાની જ ખૂબી છે। આવી રીતના એક ભાગને અડધે સુધી વાળી બીજા ભાગને પણ સામે અડધે સુધી વાળી દેવાનું છે અને આ બંને ભાગને પણ હાફ પાર્ટ સુધી વાળી લઈશું આપણે।
બંને ભાગ અહીંયા અડી જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે, નહીંતર આપણી ખારી તળાશે ત્યારે તેલમાં છૂટા લેયર થઈ જશે. હવે થોડો એવો લોટ છાંટી અને આપણે આ જે મોટું ગોયનું છે તેને હળવા હાથે વણી નાખવાનું છે. હવે કેટલું વણવું એ હું તમને બતાવું છું. હળવા હળવા હાથે આપણે લાંબુ વણવાનું છે, એટલે કે વચ્ચે જ બે બે ત્રણ ત્રણ વેલણ અડાડવાના છે. તો હવે આટલું લાંબુ વણાઈ ગયું છે અને થોડી એવી જાડાઈ પણ રાખવાની છે. જાડાઈ અહીંયા ભાખરી કરતાં થોડીક ઓછી છે. હવે આપણે જેટલી સાઈઝનો લૂવો છે એ પ્રમાણે ખારીની સાઈઝ નક્કી કરી અને કટ લગાવવાના છે. તમે મોટી ખારી બનાવવી હોય તો બે કટ પણ લગાડી શકો. મેં અહીંયા રેગ્યુલર સાઈઝની જે બેકરીમાં નાની ખારી મળે છે એ રીતના કટ લગાવેલા છે. હવે આ પ્રોસેસ ચાલુ હોય ત્યારે તેલને પણ સરસ ગરમ થવા મૂકી દેવાનું. તો આપણું તેલ અહીંયા સરસ ગરમ થઈ ગયેલું, તો હું બધી ખારી તેમાં એડ કરી દઈશ. ખારીને એકવાર તેલમાં એડ કરી દીધા બાદ વધારે હલાવવાની નથી, નહીંતર તેના લેયર્સ છૂટા પડી જશે. અને મેં ચેક કરવા માટે એક ખારીનું લેયર એડ કરેલું, જે તમે સાઈડમાં ઉપર જોઈ શકો છો. ખૂબ જ સરસ રીતના એ ખસ્તા થઈને તળાઈ ગયું છે. ખારીને તેલમાં એકવાર એડ કર્યા બાદ બહુ બધી વાર હલાવવાનું નથી, તો એ વાતનું ખાસ ધ્યાન રાખજો. અને અત્યારે મીડિયમ ફ્લેમ પર આપણે ખારીને તળી રહ્યા છે. જો તમારી પાસે માઇક્રોવેવ હોય તો મને જરૂરથી કમેન્ટ કરજો, હું તમને એમાં કેટલું ટેમ્પરેચર અને કેટલી વાર સુધી ખારીને થવા દેવી તેની રીત પણ જરૂરથી શેર કરીશ. હવે તમે જોઈ રહ્યા છો આપણે એક જ વાર હલાવ્યું છે અને બધી ખારી ઉપર આવી ગઈ છે, એટલે કે ખૂબ જ સરસ રીતના એક લેયર તળાઈ ગયું છે. તો આપણે તેને ટર્ન કરી લઈશું. તમે જોવો છો એમ બહારની જેમ ખારી હોય તેવી રીતના તે ખૂબ જ સરસ રીતના ફૂલી ગઈ છે. જો તમે આમાં બટેટાનો માવો કે નૂડલ્સ એડ કરશો તો તમારા બેકરીમાં મળે તેવા જ પફ બનીને તૈયાર થઈ જશે. તો એક રેસિપીમાં સિક્રેટ ટીપ બંને રેસિપી આવી જશે. તો હવે આપણી ખારી સરસ રીતના તળાઈ ગઈ છે. તો તમે જો થોડો એવો લાઇટ કલર રાખવા માગતા હોય તો અત્યારે કાઢી લેવાની, પણ જો તમને થોડો એવો ડાર્ક કલર પસંદ હોય તો તમે વધારે વાર પણ રાખી શકો છો. હવે આપણી ખારીને આપણે તેલમાંથી કાઢી અને ગરમા ગરમ સર્વ કરીએ. ફ્રેન્ડ્સ, ઘણાના ઘરે ખારી સાથે સોસ બિલ એકદમ સરસ એવો પસંદ કરવામાં આવે છે, અથવા તો ચા સાથે પણ આ ખારી એકદમ ટેસ્ટી લાગે છે, જેમાં તમે અલગ અલગ ટેસ્ટ આપી શકો છો. જેમ કે જીરા ખારી બનાવવી હોય તો લોટ બાંધતી વખતે તેમાં જીરું એડ કરી દેવાનું, તો બની જશે જીરા ખારી. તો ચલો આપણે તેને ગરમા ગરમ સર્વ કરીએ.